હવે પ્રશ્ન એ થાય કે જે અવરોધ છે એ અવરોધ બને કેવી રીતે? તે અવરોધ બનાવવા માટે આપણી પાસે જે દ્રવ્યો છે એમાંના બે દ્રવ્ય, એક સુવાહક અને એક અવાહક. સુવાહક જે છે એની અવરોધકતા 10^-8 ઓહ્મ મીટર થી 10^-6 ઓહ્મ મીટર જેટલી હોય છે, એટલે કે ખૂબ જ ઓછો અવરોધ હોય છે. તેથી સુવાહકોને અવરોધ તરીકે વાપરવામાં આવતો નથી. ત્યાર પછી બીજો દ્રવ્ય રહ્યો અવાહક. અવાહકમાં પ્લાસ્ટિક, રબર આ બધા જે દ્રવ્યો છે તેની અવરોધકતા સુવાહક કરતાં 10^18 ગણી પ્રબળ છે. 10^18 ગણી સુવાહક કરતાં અવરોધકતા વધારે છે. તો આવા પદાર્થો અવરોધ બનાવવા માટે વાપરવામાં આવે છે. આપણે જે અવરોધ બનાવીએ છીએ, આપણે જે અવરોધ વાપરવાના છે, તે અવરોધના મુખ્ય બે પ્રકાર છે. અવરોધના પ્રકાર વાયર વાઉન્ડ અવરોધ, વાયર વાઉન્ડ અવરોધ જે છે એ વાયર એટલે તાર. તારને કશાક પર, સમજો કે મારી પાસે આ કંઈક નળાકાર જેવું છે, એની પર તારને એમ કરીને વીંટાળી દઈએ તો વાયર એટલે તાર. વાઉન્ડ એટલે ની ફરતે વીંટાળવું. કશાક પર વીંટાળીને જે ગૂંચડું બનશે એ ગૂંચડાને વાયર વાઉન્ડ અવરોધ કહેવામાં આવે છે. ઓકે, તો એ જે ગૂંચડું છે એ ગૂંચડામાં તારની લંબાઈ, કયો તાર વાપરો છે એ તારનું દ્રવ્ય, તારનું દ્રવ્ય, તારના આડછેદનો ક્ષેત્રફળ આ બધું જ જાણતા હોય તો R=ρL/A સમીકરણનો ઉપયોગ કરીને આપેલા વાયર વાઉન્ડ અવરોધનો મૂલ્ય શોધી શકાય છે. પરંતુ અહીંયા જે આપણે વાપરવાના છે તે દ્રવ્યો માર્કેટમાં લેવા જઈએ તો મોંઘા પડે. એક સિમ્પલ વસ્તુ આપણે સમજીએ, આપણે માર્કેટમાં તાર લેવા જઈએ છીએ ને, તાર કપડાં સૂકવા માટે તાર બાંધવાનો, તાર એ તાર લેવા જઈએ તો એ તાર પણ બહુ મોંઘો મળે છે. હજુ એક સિમ્પલ વસ્તુ સમજીએ, આપણે આપણા ઘરની અંદર જે ઇલેક્ટ્રિક વાયર વાપરીએ છીએ એ વાયર પણ લેવા જઈએ તો એ પણ 4 રૂપિયે મીટર, 5 રૂપિયે મીટર આવો મળે છે. આનો મતલબ કે જે લંબાઈ છે, જે આડછેદ છે એ આપણે જો લેવા જઈએ તો તેમાં આપેલા તાર માટે કિંમત વધી જાય છે, એટલે કિંમત એ આ મોંઘો છે. બીજું, આકાર સાઈઝમાં ખૂબ જ મોટો છે, એટલા માટે આ પ્રકારના અવરોધને સર્કિટમાં વાપરવામાં આવતો નથી. બધાએ જ આ પ્રકારના અવરોધ જોયા હશે. ફિઝિક્સની લેબોરેટરીમાં રિયોસ્ટેટ તમે જોયું હશે. રિયોસ્ટેટમાં એમ કરીને આટા વીંટાળેલા હોય છે, તો આ વાયર વાઉન્ડ રેઝિસ્ટર જ છે. ઓકે, હવે કાર્બન રેઝિસ્ટર, શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનના
મિશ્રણથી નાના નળાકાર બનાવવામાં આવે છે અને તેની ઉપર પ્લાસ્ટિક કે અથવા સિરામિકનું આવરણ ચડાવવામાં આવે છે અને બે બાજુએ આ રીતે વાહક તાર લગાડી દેવામાં આવે છે. આ રીતે બનતા અવરોધને કાર્બન અવરોધ કહેવામાં આવે છે. આ કાર્બન અવરોધ સાઈઝમાં ખૂબ જ નાના હોય છે અને કિંમતમાં ખૂબ જ સસ્તા હોય છે. આથી આ પ્રકારનો અવરોધ સર્કિટમાં વાપરવામાં આવે છે. હવે આનું મૂલ્ય તો આપણે લંબાઈ, ક્ષેત્રફળ, દ્રવ્યની જાતની અવરોધકતા પરથી શોધી શકીએ છીએ. આનું મૂલ્ય શોધવા માટે અવરોધ પર 1, 2, 3, 4 આવા કલર કોડ કરેલા છે, એટલે વર્ણ સંકેતોનો ઉપયોગ કરીને તેનું મૂલ્ય શોધી શકાય છે. કાર્બન અવરોધનું મૂલ્ય વર્ણ સંકેતનો ઉપયોગ કરીને શોધી શકાય છે. હવે આ વર્ણ સંકેત શબ્દ થોડો અઘરો છે, અંગ્રેજીમાં શબ્દ ઇઝી છે, કલર કોડ. તો એ કલર કોડ સમજવા માટે આપણને કલરની સિક્વન્સ યાદ રહેવી જોઈએ, કલર રંગોના ક્રમ ખબર હોવા જોઈએ. રંગોના ક્રમ ખબર પડે એ માટે અંગ્રેજીમાં એક વાક્ય છે, તે વાક્ય અહીંયા લખું છું. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટ વે ઓફ ઇન્ડિયા. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટ વે ઓફ ઇન્ડિયા. બરાબર છે. તો બી એટલે બ્લેક, બ્લેક એટલે આપણે કાળો રંગ. બી એટલે બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થઈ. આર એટલે રેડ, રેડ એટલે લાલ. ઓ એટલે ઓરેન્જ, નારંગી. યલો, ગ્રીન. બી એટલે બ્લુ. વાદળી લખું છું. વી એટલે વાયોલેટ, જાંબલી. જી એટલે ગ્રે, રાખોડી. ડબલ્યુ એટલે વ્હાઈટ, સફેદ. જો અંગ્રેજીમાં આપણને નામ ના ખબર હોય તો ગુજરાતીમાં બીજું એક વાક્ય છે. ગુજરાતીમાં દેખાય છે, કોકિલા નો પાલવ જરા સફેદ છે. જો કોકિલા નો પાલવ જરા સફેદ છે. બરાબર છે. કોકિલા નો પાલવ જરા સફેદ છે. આ વાક્ય યાદ રાખીને પછી આપણને રંગો યાદ રહેવા જોઈએ. પછી એવું ના થાય કે વાક્ય બધા યાદ છે પણ રંગો જ યાદ નહીં આવતા. ઓકે, હવે આ જે રંગો છે એ રંગોમાં આ ક્રમ છે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ત્યાર પછી બીજા ત્રણ રંગો છે, ગોલ્ડન, સિલ્વર અને નો કલર. બરાબર, રંગ ન હોવું એ પણ એક પ્રકારનો રંગ છે. બરાબર છે.
जीरो वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन डैश डैश डैश। आपणे बे अंकोनी कोई संख्या लईए तो ए बे अंकोमां डाबी बाजू जे आवे तेने एकम कहेवाय, जमणी बाजू जे आवे तेने दशक कहेवाय। तो आ जे छे ए दशकनो अंक दर्शावे छे, आ जे छे ते एकमनो अंक दर्शावे छे। ત્યાર પછી આને દસની ઘાતમાં લખી દઈએ, અહીં લખી શકાય માઇનસ વન માઇનસ ટુ ડેસ। તો આ જે છે એ ગુણક અંક દર્શાવે છે। ત્યાર પછી સહનશીલતા પ્લસ ઓર માઇનસ 1% 2% 3% 4% 5% 10% 20% બરાબર છે। હવે આપણને આટલું ખ્યાલ આવી ગયો, હવે આપણે આનો એક કલર ધ્યાનમાં લઈએ। કલરમાં સરળ કલર ધ્યાનમાં લઈએ, પહેલો કલર છે કથ્થઈ, બીજો કલર છે કાળો, ત્રીજો કલર પણ કથ્થઈ છે અને ચોથો કલર છે સિલ્વર। એક બે ત્રણ અને ચાર, આ ચાર કલર છે। પહેલો કલર એ દશકનો અંક દર્શાવે છે, તો કથ્થઈ એટલે એક થાય। બીજો કલર એ એકમનો અંક દર્શાવે છે, એટલે આ બે અંકો વડે દસ થયા। ત્રીજો અંક એ ગુણક દર્શાવે છે, કથ્થઈ છે કથ્થઈ માટે દસની એક ઘાત ગુણ્યા દસની એક ઘાત। ચોથો કલર જે છે એ સહનશીલતા દર્શાવે છે, પ્લસ ઓર માઇનસ 10%। તો આપેલા કાર્બન અવરોધનું મૂલ્ય આટલું થાય। હવે પ્લસ ઓર માઇનસ 10% એ શું છે? આપણે ભણી ગયા કે અવરોધ તાપમાન પર આધારિત છે, તાપમાન વધે અવરોધ વધે, તાપમાન ઘટે અવરોધ ઘટે। તો એ અવરોધમાં તાપમાનની સાપેક્ષે કેટલો ફેરફાર શક્ય છે? પ્લસ ઓર માઇનસ 10% આ તે દર્શાવે છે। ઓકે, હવે એવું કહેવામાં આવે કે આપેલા અવરોધનું લઘુત્તમ મૂલ્ય કેટલું અને આપેલા અવરોધનું મહત્તમ મૂલ્ય કેટલું, તો તે માટે આ દસના આ ઘાતને નહીં અડવાનું, દસના 10% કરીએ। દસના 10% એટલે એક થાય, તો શું કરીશું? 10 - 1 અને 10 - 1। પહેલાં શું કરવાનું? 10 - 10%, 10 - 10% એટલે 1, 10 - 1, 10 - 1, અને આ જે ઘાત છે એ ઘાત એવી ને એવી જ રાખવાની, 10^1। તો આ જે મૂલ્ય મળ્યું એ લઘુત્તમ મૂલ્ય મળે અને આ જે મળે તે મહત્તમ મળે, એટલે 10 - 1 = 9 × 10^1 ઓમ, 10+1 = 11 × 10^1 ઓમ। હવે કોઈને એવું થાય કે સાહેબ આ 10 ગુણિત કાઢવા જોઈએ ને, તો 10 ગુણવાના નહીં, આ જે ઘાત છે નહીં ગુણવાની, કારણ કે અહીંયા એક ઘાત છે તો તમે ગુણી કાઢી, અહીંયા કથ્થઈની જગ્યા પર સફેદ લખ્યું હોત તો 10^9 આવત, એ 10^9 ગુણીને પછી ટકા કાઢવા બેસીએ તો થોડું મુશ્કેલ પડે, એટલે આ ઘાત તો એવી ને એવી જ રાખવાની, બરાબર છે? માનો કે અહીંયા કથ્થઈની જગ્યા પર સફેદ હોત 10^6 - 9, તો 10^9 એવી ને એવી જ, 10 - 10% એટલે 1, 10 - 1 એટલે 9 × 10^9, અને 10 + 1 = 11 × 10^9, આ રીતે આવે। ઓકે, એટલે લઘુત્તમ અને મહત્તમ મૂલ્યની વચ્ચેનો કોઈ પણ મૂલ્ય આ અવરોધ ધારણ કરી શકે, સમજાઈ ગયું? ઓકે, તમારી માટે એક હોમવર્ક, તમને એવું કહેવામાં આવે, ગુજકેટમાં બી ઘણી જગ્યા પર આ પૂછાઈ ગયું છે આ પ્રશ્ન, પ્રશ્ન આવો છે, ત્રિરંગાના
रंगों धरावता अवरोधनु मूल्य शोधो। तो पछी प्रश्न एवो थाय हवे अहींया के राष्ट्रध्वज में केटला रंग आवे, पहलो प्रश्न आ थाय। तो राष्ट्रध्वज में एम त्रण रंग आवे। आपणा राष्ट्रध्वजनुं जे नाम छे तिरंगो छे, तिरंगो एटले त्रण रंगो। पहलो ओरेन्ज, बीजो सफेद એટલે 39 થયો, ત્રીજો લીલો 10^5। હવે ચોથો કલર કયો આવે? હવે ચોથો કલર કયો આવે એટલે આપણા મગજમાં અશોક ચક્ર દેખાવા લાગે, તો અશોક ચક્ર નહીં લેવાનું। ચોથો કલર કયો આવશે? તો ચોથો કલર નહીં આવે। નહીં આવે મતલબ શું? નો કલર, એટલે પ્લસ ઓર માઇનસ 20% થાય। એટલે આપણા રાષ્ટ્રધ્વજના રંગોવાળા અવરોધનું મૂલ્ય કેટલું થાય? તો કે 8 થાય। હવે 39 ના 20% શોધી લેવાના, એને માઇનસ અને પ્લસ કરીને 10^5 ગુણી કાઢીએ તો લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય મળી જાય। ઓકે, સમજાઈ ગયો? આટલો કે અવરોધ તાપમાન પર આધારિત છે, એનું કારણ શું? અવરોધની અંદર રો જે આવે છે, રો એટલે અવરોધકતા, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, અવરોધ તાપમાન પર આધારિત છે। એનું કારણ શું? કારણ કે અવરોધકતા પણ તાપમાન પર આધારિત છે, એટલે અવરોધકતા તાપમાન પર અલગ અલગ દ્રવ્ય માટે કેવી રીતે આધારિત છે તે જરા જોઈએ। આપણે ત્રણ પદાર્થની વાત કરીએ, ધાતુ પદાર્થો, મિશ્ર પદાર્થ અને અર્ધવાહકો। બધા માટે રો વિરુદ્ધ તાપમાનનો સંબંધ। પહેલા ધાતુ માટે વાત કરીએ, ધાતુ એટલે વાહકો। વાહકો માટે જ્યારે તાપમાન 0 કેલ્વિન હોય છે, 0 કેલ્વિન, 0 કેલ્વિન તાપમાને ધાતુ પદાર્થની અવરોધકતા લગભગ 0 હોય છે। 0 કેલ્વિન તાપમાને ધાતુ પદાર્થની અવરોધકતા લગભગ 0 હોય છે, ઓમ મીટર। પછી જેમ જેમ તાપમાન વધે તેમ તેમ અવરોધકતા પણ વધે છે। તો આ જે સંબંધ છે એ 50 કેલ્વિનથી ઓછા તાપમાને, એટલે કે નીચા તાપમાને રો વિરુદ્ધ ટીનો સંબંધ અરેખીય મળે, તેવી જ રીતે રૂમ તાપમાન એટલે 30 ડિગ્રી સેલ્સિયસ, કેટલું થાય? રૂમ તાપમાન એટલે 30 ડિગ્રી સેલ્સિયસ, ના, રૂમ તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ। આપણે નોર્મલી 27 ડિગ્રી સેલ્સિયસ લઈને ચાલીએ છીએ, તો 27 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવીએ તો 300 કેલ્વિન થાય। 300 કેલ્વિન આ તાપમાનને સંબંધ રેખીય મળે, અને ફરી પાછું ઊંચા તાપમાને આ સંબંધ ફરી પાછો અરેખીય મળે છે। ઓકે, મિશ્ર ધાતુમાં નાઇક્રોમ, નિકલ, ક્રોમિયમ અને આયરન
ની બનેલી મિશ્ર ધાતુ, તેની માટે 0 કેલ્વિન તાપમાને અવરોધકતા ઝીરો નથી, એટલે કે 1 કરતાં મોટી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી તાપમાન જે વધે છે, તાપમાન 200, 400, 600, 800 કેલ્વિનમાં વધે છે, તેમ છતાં પણ અવરોધકતામાં બહુ ઝાઝો ફરક પડતો નથી. એટલે કે અવરોધકતાએ તાપમાન પર ખૂબ જ ઓછો આધારિત છે, બરાબર છે, એટલે વધુ આધારિત નથી. પછી બીજી એક ધાતુ છે મેંગેનીઝ, મેંગેનીઝ નિકલ આયરનની બનેલી ધાતુ મેંગેનીઝ, એની માટે તો આ જે આલેખ છે સુરેખા જ આવે છે, આ આલેખ સુરેખા જ આવે છે, એટલે કે તાપમાન પર આધારિત જ નથી. ક્લિયર છે આટલી વસ્તુ? મિશ્ર અર્ધવાહક, અર્ધવાહકમાં 0 કેલ્વિન તાપમાને અવરોધકતા ખૂબ જ વધારે હોય છે. જેમ જેમ તાપમાન વધે અવરોધકતા ઘટે છે, પણ ઘટીને 0 બનતી નથી. એટલે કે 0 કેલ્વિન તાપમાને અવરોધકતા 1 કરતાં મોટી તો આમાં આવે, આમાં પણ 1 કરતાં મોટી કહી શકીએ, પણ ખૂબ જ મોટી એવું લખ્યું, ખૂબ જ મોટી, કૌંસમાં લખી દઉં છું, અનંત, અનંત ના હોઈ શકે એટલે ખૂબ જ મોટી અવરોધકતા છે. અને તાપમાનની સાપેક્ષે અવરોધકતામાં તાપમાન વધે અવરોધકતા ઘટે છે, બરાબર છે. તો આપણને ધારો કે 3 પદાર્થ આપેલા છે, એ બી અને સી. આ એ બી અને સી પદાર્થમાંથી ધાતુ કયું છે, મિશ્ર કયું છે અને અર્ધવાહક કયું છે તે આપણને ખબર ના હોય અને શોધવું હોય તો કઈ રીતે શોધવાનું? તો જે પદાર્થની અવરોધકતા 0 કેલ્વિન તાપમાને લગભગ 0 હોય તો તે પદાર્થ ધાતુ બનશે, જેની 0 ના હોય તે મિશ્ર બનશે, અને જેની ખૂબ જ મોટી હોય તો તે અર્ધવાહક મળશે. એટલે આપેલો પદાર્થ કયો પદાર્થ છે, ધાતુ છે, મિશ્ર છે કે અર્ધવાહક છે, તે જાણવાની આ એક કસોટી છે. ઓકે, તેની પરથી આપણને આપેલા પદાર્થનો પ્રકાર સમજી શકાય છે. સમજાઈ ગયો આટલો? આટલામાં કોઈ ડાઉટ?